नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 12 फिजिक्स में प्रकरण नंबर 11 जे चाली रही छे एमा आप पॉइंट नंबर 11.6 नी चर्चा करीशु। 11.6 छे आइंस्टाइन नो फोटोइलेक्ट्रिक असर એટલે કે આઇન્સ્ટાઇનનો ફોટોઇલેક્ટ્રિક સમીકરણ અને વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમવાદ, બરાબર, વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ 11.6 આ પોઈન્ટ છે। એમાં પ્રશ્ન શું બની શકે તો કે આઇન્સ્ટાઇનની ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવો એ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે તમને, અથવા તો એમ પણ પૂછવામાં આવે કે આઇન્સ્ટાઇને આપેલ વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમવાદ સમજાવો, વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમવાદ સમજાવો, બરાબર। બેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તમારે જવાબ આ પ્રમાણે જ લખવાનો થશે। તો આઇન્સ્ટાઇને શું કીધું ફોટોઇલેક્ટ્રિક અસર બાબતે એની આપણે વાત કરીએ તો આઇન્સ્ટાઇને એવું કીધું કે ધાતુની કોઈ સપાટી છે, આ સપાટી છે, એ સપાટી ઉપર જ્યારે ઊર્જા એટલે કે વિકિરણ આપાત થાય છે, તો વિકિરણ આપાત થાય છે તો એ વિકિરણ જે છે એનું સતત શોષણ નથી થતું। ઇલેક્ટ્રોન શોષણ કરે છે પણ એ ઇલેક્ટ્રોન જે છે એ શોષણ કરે છે એ સતત શોષણના કારણે નથી થતું, એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે થાય છે એ સતત શોષણના કારણે નથી થતું, તો કે અસતત શોષણના કારણે થાય છે। બસ આટલી શોધ કરી, આટલો જ ડિફરન્ટ છે, બરાબર। સમજવાનો પ્રયત્ન કરજો કે અહીંયા ધાતુની સપાટી ઉપર જે વિકિરણ આપાત થાય છે એનું શોષણ થાય છે, પરંતુ એ શોષણ સતત શોષણના કારણે ફોટોઇલેક્ટ્રિક અસર નથી થતી, એટલે કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જે થાય છે એ સતત શોષણના કારણે નથી થતું, પરંતુ એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન અસતત શોષણના કારણે થાય છે, અસતત શોષણના કારણે। તો આ જે અસતત શોષણ છે એ અસતત એટલે શું, એ અસતત શોષણ કેવી રીતે, તો કે દાખલા તરીકે આપણે ક્લાસિકલ મિકેનિક્સ એમ કહીએ છીએ અહીંથી અહીંયા જવા માટે આમ ઢાળનો ઉપયોગ થાય, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ એમ કહીએ છીએ કે અહીંથી અહીંયા જવા માટે આપણે શું પગથિયાનો ઉપયોગ કરી શકીએ, આ અહીંથી આ દાખલા તરીકે 2 સેન્ટીમીટરના હોય તો 2, 4, 6 એવા જ મૂલ્ય મળશે, અને અહીંયા તો 2.5 કોઈ પણ મૂલ્ય, અહીં આ ઊંચાઈથી આ ઊંચાઈ જવું હોય તો આ શું કહીએ છે, ક્લાસિકલ મિકેનિક્સ, પ્રચલિત યંત્રશાસ્ત્ર કહીએ છે, આ ક્વોન્ટમવાદ ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છે, બરાબર। અસતત, અસતત એટલે પગથિયા, એક પગથિયું છે, બીજું પગથિયું છે, ત્રીજું, આ સતત છે, આ સતત ઢાળ છે, આ અસતત છે, પગથિયું બીજું પગથિયું અસતત ઢાળ કહેવાય। તો આ અસતત એકમ, ઈ અસતત એકમ કયો, તો કે ઈ અસતત એકમનું નામ પાડ્યું એને ક્વોન્ટમ, ક્વોન્ટમનું બીજું નામ છે ફોટોન, ઈ અસતત એકમ એટલે જ ફોટોન, ઈ અસતત એકમ જે છે ઈ કેટલો હોય, આ અસતત એકમ, તો કે આ અસતત એકમ છે ઈ એચ ન્યુ જેટલો હોય, એચ ન્યુ જેટલો, એને ઈ અસતત એકમનું નામ પાડ્યું એચ ન્યુ, એચ છે ઈ પ્લાન્ક અચળાંક છે અને ન્યુ છે ઈ આવૃત્તિ છે, એચ શું છે પ્લાન્ક અચળાંક, ન્યુ શું છે આવૃત્તિ, તો ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ, ક્વોન્ટમની ઉર્જા, એ ક્વોન્ટમની એ ફોટોનની ઉર્જા કેટલી હોય છે, એચ ન્યુ હોય છે। તો અહીંયા જે શોષાયેલ ક્વોન્ટમની ઉર્જા જે છે એની ઉર્જા ધાતુનું જે વર્ક ફંક્શન છે એ વર્ક ફંક્શન કરતા વધુ હોય, દાખલા તરીકે આ ધાતુ છે, આ ધાતુ ઉપર કોઈ એક ફોટોન આવે છે, ફોટોન એટલે ક્વોન્ટમ, ક્વોન્ટમ આવે છે, ક્વોન્ટમ અંદર શોષાય છે, તો શોષાયેલ ક્વોન્ટમની ઉર્જા જો એ આ ધાતુનું વર્ક ફંક્શન, વર્ક ફંક્શન એટલે તમને ખબર છે એમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને આપણે વર્ક ફંક્શન કહીએ, તો આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને આપણે શું કહીએ, વર્ક ફંક્શન કહીએ, એ જરૂરી લઘુત્તમ ઉર્જા કરતા વધુ ઉર્જાવાળો ફોટોન હોય, ક્વોન્ટમ હોય, તો એ શું થશે, ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે। એટલે કે જો શોષાયેલ ક્વોન્ટમની ઉર્જા, શોષાયેલ ક્વોન્ટમની ઉર્જા ગ્રેટર ધેન 50 એટલે કે ધાતુનું વર્ક ફંક્શન, 50ને શું કહીએ છીએ, ધાતુનું વર્ક ફંક્શન હોય, તો ધાતુની સપાટી પરથી જે ઇલેક્ટ્રોન બહાર આવે છે એ બહાર આવતા ધાતુની સપાટી પરનો ઇલેક્ટ્રોન હજી બહાર નથી ગયો, બહાર આવવાની તૈયારીમાં છે, ધાતુની સપાટી ઉપર જ છે, દૂર નથી ગયો, જેમ ઉપર જ છે ત્યારે એની ગતિ ઉર્જા મહત્તમ હશે, દૂર
ऊर्जा से तो गति ऊर्जा एनी घटती जती हशे एवुं पण बनी शके, परंतु धातुनी सपाटी पर छे त्यारे एनी महत्तम गति ऊर्जा जे के मेक्सिमम छे एच न्यू माइनस फाइव जीरो हशे। आप आवे छे केटलो ई एवुं कहेवा मांगे छे के दाखला तरीके अहींथी जे किरणो आवे छे ई एच न्यू फोटोन आवे छे आना उपर आपात थाय छे અને ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, આ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે તો અહીંયા વાપરે છે કેટલી અંદર ધાતુમાંથી બહાર નીકળવા માટે વાપરે છે કેટલી ફાઈ જીરો આવે છે કેટલી એચ ન્યુ એમાંથી બાદ કેટલી કરવાની ફાઈ જીરો તો આની પાસે વૈધિ શું વૈધિ કે મેક્સિમમ તો કે મેક્સિમમ વધે છે આવે છે એચ ન્યુ આ વાપરે છે કેટલી બહાર નીકળવા માટે ફાઈ જીરો તો એચ ન્યુમાંથી ફાઈ જીરોને આપણે માઇનસ કરીએ તો આ ઇલેક્ટ્રોન પાસે વધે છે કેટલી તો કે કે મેક્સિમમ જેટલી વધે છે તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ માઇનસ ફાઈ જીરો। આ સમીકરણ જે છે એને આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું આઈન્સ્ટાઈનનું સમીકરણ કહેવાય। આ આઈન્સ્ટાઈનનું સમીકરણ છે કોના માટેનું આઈન્સ્ટાઈનનું સમીકરણ ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું, કેમ કે આઈન્સ્ટાઈનનું આગળ પણ સમીકરણ છે ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર, એ સમીકરણ પણ આઈન્સ્ટાઈનનું ફેમસ છે। આ સમીકરણ જે છે એ ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું સમીકરણ છે મિત્રો, બરાબર। તો અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઈન્સ્ટાઈનનું સમીકરણ થયું સરસ મજાનું। હવે વાત કરીએ આ સમીકરણ ઉપરથી પાછી ફોટોઇલેક્ટ્રિક અસરની બધી સમજૂતી જે અવલોકનો આપણે મેળવા છે ફોટોઇલેક્ટ્રિક અસર માટેનો પ્રયોગના અવલોકનો, એ અવલોકનો બધા આ સમીકરણ પણ સમજાવે છે। એ અવલોકનોનો સાર જે છે, સારાંશ જે છે એ સારાંશ ફરીથી અહીંયા રિપીટ થશે ભાઈ, બરાબર। તો એ ફરીથી રિપીટ થશે તો અહીં સારાંશ શું કહે છે તો કે જે ઇલેક્ટ્રોન પ્રબળ ઉર્જાથી જકડાયેલ, પેલા આપણે સમજાવી દઈએ કે દાખલા તરીકે આ ધાતુની સપાટી છે તો આ ધાતુની સપાટી ઉપર અલગ અલગ લેયર હોય, અલગ અલગ લેયર હોય એમાં બહુ અંદરની લેયરમાં જે ઇલેક્ટ્રોન હશે એને બહાર નીકળવું હશે તો વધારે કાર્યની જરૂર પડશે ભાઈ, બરાબર। તો એ વધારે ઉર્જા વાપરશે તો એની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ ઓછી હશે, મહત્તમ ગતિ ઉર્જા ઓછી, મહત્તમ અને વળી પાછી ઓછી, કેમ કે એ સપાટીની અંદર હોય। આ જે દાખલા તરીકે અહીંયા એક હું ધાતુ દોરું છું, અહીંયા ડ્રો કરેલી છે એમાં આને ફાઈ જીરો જેટલી વપરાય છે એટલે ફાઈ જીરો છે બે ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આની ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય આવે છે કેટલી પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આવે છે આના ઉપર, આના ઉપર પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ આવતી હોય તો અહીંથી ઇલેક્ટ્રોન જે છે ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ તો એને વાપરવી છે તો બહાર આવશે એની પાસે કેટલી વધશે બે, પણ આ લેયરમાંથી બે વાપરશે તો એની પાસે કેટલી વધશે વધે છે ત્રણ વધે છે, બરાબર। અલગ અલગ લેયરમાં અલગ અલગ ઇલેક્ટ્રોન છે, અંદર છે ઇલેક્ટ્રોન હશે એને બહાર આવવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે તો એ વધારે ઉપયોગ કરશે તો વાહે વધશે કેવી ઓછી, આવે છે એ ફિક્સ છે એચ ન્યુ આવે છે એ ફિક્સ છે, બરાબર છે। તો આવી રીતે ઇલેક્ટ્રોન પ્રબળ ઉર્જાથી જકડાયેલ હોય તો તેઓ પ્રમાણમાં ઓછી મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જાય છે, બરાબર। હવે વાત કરીએ આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં, આ પ્રકાશની તીવ્રતામાં વધારો કરવામાં આવે, આના ઉપર આપણે સપાટી ઉપર પ્રકાશને આપાત કરીએ છીએ તો એ આપાત કરીએ છીએ એની તીવ્રતા વધારીએ છીએ એટલે શું વધારીએ છીએ એન વધારીએ છીએ, એન એચ ન્યુ આપણે ઉર્જા એન એચ ન્યુ, એન જે છે એ ફોટોનની સંખ્યા છે। હવે આ સપાટી છે, આ સપાટી ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા વધારવું, આના ઉપર ફોટોનની સંખ્યા વધારવું તો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, તો આપાત ફોટોનની સંખ્યા વધતા એની તીવ્રતા વધારી કહેવાય, એ બરાબર મગજમાં બેસાડી દેવાનું, બરાબર। તીવ્રતા વધે છે એટલે ફોટોનની સંખ્યા વધે છે, ક્વોન્ટમની સંખ્યા વધે છે, બરાબર। આવૃત્તિ નથી વધતી, ન્યુ નથી વધતો, એચ ન્યુ એટલે એક ફોટોન, એચ ન્યુ એટલે એક ફોટોન, ન્યુ વધે તો ફોટોનની આવૃત્તિ વધે, બરાબર। ન્યુ વધે છે ફોટોનની આવૃત્તિ વધે છે એટલે ફોટોનની ઉર્જા વધે, ન્યુ વધે તો ઉર્જા વધે છે ફોટોનની, બરાબર। પરંતુ તીવ્રતા વધવાથી ફોટોનની સંખ્યા વધે, હવે ફોટોનની સંખ્યા વધશે તો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, પરંતુ એની ગતિ ઉર્જા મહત્તમ ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખશે, આવૃત્તિ પર આધાર રાખશે, એ સંખ્યા ઉપર આધાર નથી રાખતી, મહત્તમ ગતિ ઉર્જા છે એ આવૃત્તિ પર આધાર રાખે છે સંખ્યા ઉપર આધાર નથી રાખતી, એટલે કે આપાત પ્રકાશની તીવ્રતા વધતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ કે મેક્સિમમ એ ક્વોન્ટમ એટલે કે ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે, ફોટોનની ઉર્જા, ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે એટલે ફોટોનની ઉર્જામાં શું છે એચ ન્યુ, એચ ન્યુ છે એટલે ન્યુ શું છે આવૃત્તિ, તો કે મેક્સિમમ એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, કોના ઉપર આધાર રાખે છે આવૃત્તિ ઉપર આધાર રાખે છે,
બરાબર, ખાસ યાદ રાખવાનું ન્યૂ આવૃત્તિ પર આધાર રાખે છે, જે આગળ આવી ગયું તો આને પણ એ સાબિતી આપી છે, આગળ પણ આવી ગયું છે બરાબર છે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં, એટલે રિપીટ થાય છે એને જ વસ્તુ છે આખા ચેપ્ટરમાં, એક ના એક વસ્તુ જ આવશે, તમને એવું લાગશે બહુ આ બધું ખીચડો થઈ જાય છે મિક્સ થઈ જાય, પણ સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરશો તો એકદમ સિમ્પલ છે. હવે અહીંયા કે મેક્સિમમ ગ્રેટર ધેન ઝીરો, હવે આ જે કે મેક્સિમમ છે એ નોન ઝીરો નોન ઋણ હોય, નોન ઋણ એટલે કે નોન નેગેટિવ, નોન નેગેટિવ હોય, નેગેટિવ હોય જ નહીં, જો નેગેટિવ ન હોય તો આ હંમેશા મોટો હોય કોના કરતા, ફાઈવ ઝીરો કરતા, તો એચ ન્યુ કે મેક્સિમમ છે એ ધન હોય તો એચ ન્યુ ગ્રેટર દેન ફાઈવ ઝીરો હોય, એચ ન્યુ મોટા હોવા જોઈએ કોના કરતા, ફાઈવ ઝીરો કરતા. હવે એચ ન્યુ ફાઈવ ઝીરો કરતા મોટા હોય તો જ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે, જો એચ ન્યુ ફાઈવ ઝીરો કરતા નાના હશે તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં, એટલે કે ન્યુ જે છે એ ન્યુ ઝીરો કરતા, અહીંયા એચ ન્યુ ઝીરો મૂકું, અહીં એચ ન્યુ ઝીરો મૂકું, એચ ન્યુ ઝીરો, તો ન્યુ છે એ ન્યુ ઝીરો કરતા મોટા હોય તો જ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય બરાબર. અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે એ તીવ્રતાના સંપ્રમાણમાં છે, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે બરાબર, પરંતુ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આવૃત્તિ પર આધાર રાખે છે, મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે છે, એટલે કે ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે, એટલે કે પૂરતી ઊંચી આવૃત્તિ હશે તો જ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે, તીવ્રતા ગમે તેટલી હોય પણ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ હોય તો એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કરે છે. તો ફાઈવ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ ઝીરો છે, તો ન્યુ ઝીરો ને કરતા કરો તો ફાઈવ ઝીરો છેદમાં એચ થાય, એનો મતલબ જેનું વર્ક ફંક્શન મોટું હોય, જે ધાતુનું વર્ક ફંક્શન મોટું હોય એમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જન થવા માટે આવૃત્તિની વધુ જરૂર પડે, લઘુત્તમ આવૃત્તિની, થ્રેશોલ્ડ આવૃત્તિની વધુ જરૂર પડશે, આ યાદ રાખવાનું. જેનું વર્ક ફંક્શન વધારે છે એની આવૃત્તિ મોટી જ હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ કઈ, થ્રેશોલ્ડ આવૃત્તિ મોટી હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ મોટી હોય, દાખલા તરીકે એક સોડિયમ છે અને એક ઝીંક છે, સોડિયમ જે છે એનું વર્ક ફંક્શન એક ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને ઝીંકનું વર્ક ફંક્શન બે ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો ઝીંક માટે વધુ વર્ક ફંક્શન છે તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ હશે, અને સોડિયમ માટે ઓછું વર્ક ફંક્શન છે એટલે એની થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી હશે, તો સેન્સિટિવ વધારે કોણ છે, સોડિયમ સેન્સિટિવ હશે, ઝીંક સોડિયમ ઝીંકની સાપેક્ષે સોડિયમ કેવું છે, સેન્સિટિવ છે, ઝીંકની સાપેક્ષે સોડિયમ જે છે એ સેન્સિટિવ હશે, આ એક એક્ઝામ્પલ દીધું બરાબર છે. બાકી તમારી ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપ્યું છે કે કેનું વર્ક ફંક્શન કેટલું હોય છે, એ કોષ્ટક તમારે યાદ રાખવાનું થશે, કેમ કે એના એમસીક્યુ પણ ઘણા બધા ઉપયોગી બનતા હોય છે બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ છીએ વી, અહીંયા ફાઈ ઝીરો વધુ હોય તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે વધારે હોય. હવે વાત કરીએ કે મેક્સિમમનું સૂત્ર આપણે આગળ મેળવેલું છે ઈવી ઝીરો, તો આપણું કે મેક્સિમમનું સૂત્ર છે એની જગ્યાએ ઈવી ઝીરો મૂકવું, આ કે મેક્સિમમની જગ્યાએ ઈ ઝીરો, તો બરાબરની નીચે બરાબર અહીંયા બરાબર છે એચ ન્યુ માઇનસ ફાઈ ઝીરો, તો ઈવી ઝીરો બરાબર એચ ન્યુ માઇનસ ફાઈ ઝીરો થાય, તો વી ઝીરોને કરતા કરું તો ઈ ભાગાકારમાં એચ અપન ઈ ન્યુ માઇનસ ફાઈ ઝીરો, તો અહીંયા વી ઝીરો એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ, આ V0 જે છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, V0 V0 આ સ્ટોપિંગ પોટેન્શિયલ ચલે છે, ન્યુ ન્યુ એટલે આવૃત્તિ છે, આ ન્યુ શું છે, આવૃત્તિ છે, ન્યુ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, આવૃત્તિના સમપ્રમાણમાં સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિના સમપ્રમાણ, આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, અને એનો ઢાળ જે છે કેટલો હોય છે એચ પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો ઢાળ જે છે કેટલો હોય છે, એચ અપોન ઈ જેટલો હોય છે, તેનો ઢાળ એચ અપોન ઈ, એચ પ્લાન્ક અચળાંક છે, ઈ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે હશે, તો આ ઢાળ એ દ્રવ્યથી સ્વતંત્ર છે એ પણ યાદ રાખવાનું છે, ઢાળ V0 વિરુદ્ધ આવૃત્તિ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ઢાળ, સ્ટોપિંગ પોટેન્શિયલ દ્રવ્ય ઉપર આધાર રાખે છે, આવૃત્તિ દ્રવ્ય ઉપર આધાર રાખે છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો ગુણોત્તર એટલે કે ન્યુ આ બાજુ આવે તો એચ પણ ઈ થઈ જાય, તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો ગુણોત્તર એટલે કે ઢાળ એચ પણ ઈ એ દ્રવ્યથી સ્વતંત્ર છે, ક્યુ દ્રવ્ય છે એની અરે કોઈ કંઈ એચ ને લેવા દેવા નહીં, એચ તો અચળાંક છે, ઈ નહીં કોઈ લેવા દેવા નહીં, ઈ અચળાંક છે, તો એનો મતલબ વી ઝીરો અપોન ન્યુ જે છે અચળ મળે. હવે આ અચળ મળે ને એવું આઇન્સ્ટાઈને કીધું, તો આઇન્સ્ટાઈન તો શું કરતા, પ્રેક્ટિકલ કરતા થિયરીકલ મુદ્દાઓ વધારે આપતા બરાબર,
થિયરીકલ સૈદ્ધાંતિક મૂલ્યોનો વધારે ઉપયોગ કરતા, સૈદ્ધાંતિક થિયરીનો વધારે ઉપયોગ કરતા હવે આ રીતે એને રજૂઆત કરી આઈન્સ્ટાઈને. આઈન્સ્ટાઈનની આ રજૂઆત જે છે એ મિલિકનને ખોટી લાગી. એ કેવું ન હોય ભાઈ, સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ જે છે એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખતો હોવો જોઈએ. કેમ કે આવૃત્તિ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. તો એનો ગુણોત્તર, એનો ઢાળ થોડો જ અચળ હોય, એને એની સાથે સંબંધ તો હોય જ. એનું આઈન્સ્ટાઈનનું સમીકરણ ખોટું લાગે છે, એને આઈન્સ્ટાઈનનું સમીકરણ ખોટું લાગતું હતું. કોને? મિલિકનને. એટલે મિલિકને પ્રયોગ ચાલુ કર્યા, આઈન્સ્ટાઈનનું સમીકરણ ખોટું નક્કી કરવા માટે એને પ્રયોગ ચાલુ કર્યા. એને સોડિયમ ઉપર પ્રયોગ કર્યા, એ સિવાયના જુદા જુદા દ્રવ્યો ઉપર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા. હવે ઘણા બધા પ્રયોગો કર્યા, એની પાસે ઈનું મૂલ્ય તો હતું, ઈનો ઉપયોગ કરી અને એચનું મૂલ્ય શોધ્યું. શું શોધ્યું? એચનું મૂલ્ય. જે ઢાળ પડતો હતો એની સાથે ઈનો ભાગાકાર નહીં પણ ગુણાકાર કરીને, ગુણાકાર કરીને ઈના મૂલ્યનો ઉપયોગ કરીને એચનું મૂલ્ય શોધ્યું ને, તો એચ જે છે 6.626 × 10⁻³૪ કાટ જોલની આજુબાજુમાં જ મળતો હતો, એકદમ નજીક મળતો હતો, નજીક મળતો હતો. એચનું મૂલ્ય, પ્લાન્કનું મૂલ્ય ફિક્સ હતું, ઈનું મૂલ્ય ફિક્સ હતું, પણ એને ઢાળ જે છે એ દ્રવ્ય ઉપર આધાર ન રાખે, એને જુદા જુદા દ્રવ્ય ઉપર પ્રયોગ કર્યો અને એચનું મૂલ્ય શોધવાનો, અલગ રીતે એચનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કર્યો. તો એચનું મૂલ્ય જે છે પ્લાન્ક અચળાંક જેટલું જ મળતું હતું, એ જે પ્લાન્ક અચળાંક જેટલું મળતું હતું એને આધારે એને નક્કી કર્યું કે આઈન્સ્ટાઈનનું સમીકરણ ખોટું નથી પરંતુ સાચું છે. એટલે આઈન્સ્ટાઈનના સમીકરણની સાબિતી આપી, એને સમીકરણની સત્યતા ની સાબિતી આપી, સત્યતા સાબિત કરી. ટૂંકમાં આઈન્સ્ટાઈનનું સમીકરણ ઉલટાનું સાચું છે એવું સાબિત કરી બતાવ્યું. કોણે? મિલિકને. બરાબર. તો અહીંયા આપણે સરસ મજાના આઈન્સ્ટાઈનના ફોટોઇલેક્ટ્રિક અસરની વાત કરેલી છે આપણે, અને વિકિરણ ઉર્જાનું ક્વોન્ટમ, જેને આ ક્વોન્ટમ, આ જે છે આપાત વિકિરણ છે એ ક્વોન્ટમ સ્વરૂપે આપાત થાય છે, એટલે કે અસતત એકમોમાં ઇલેક્ટ્રોનનું શોષણ કરે છે એવું કોણે કીધું? આઈન્સ્ટાઈને કીધું. એટલે એને વિકિરણ ઉર્જાનું ક્વોન્ટમ કહે છે. તો અહીંયા આપણે આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ટોપિક લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.